स्थानिक स्वराज्यनी चूंटणी जाहेर थता राजकीय प्रतिक्रिया, भाजप नेता धनसुख भंडेरीए प्रतिक्रिया आपी। 8 बैठकोनी विधानसभानी पेटा चूंटणीनी भव्य जीत थई हती। पालिका अने पंचायतमां केसरियो छवाई जशे तो जीतनो आशावाद अत्यारे भाजप नेता धनसुख भंडेरीए व्यक्त कर्यो ज्यारे तेमणे प्रतिक्रिया आपी। स्थानिक स्वराज्य संस्थाओं की चूंटणी पड़घम आखरे वागी गया है। अत्यारे चूंटणी पंचनी जे प्रेस छे एमां तारीखो जाहेर थता तमाम जग्याए जे राजकीय पक्षों में जे आटला दिवस थी कवायत आवती थी हवे रेग्युलर जेने कही सकाय राजकीय गरबा आववानो छे। राजकोटना भाजपना मध्यस्थ कार्यालय में म्युनिसिपल फाइनांस बोर्डना चेरमेन अने भाजपना प्रदेश अग्रणी धनसुखभाई भंडेरी छे। आपणे एमने पूछिए चूंटणी जाहेर थई गई शुं कहेशो? अत्यारे प्रेस कॉन्फरन्स चूंटणी पंचनी चाली रही छे एवुं समाचार मळ्या छे। तारीखो आवानी छे, फेब्रुआरी महीनामां चूंटणी छे। भारतीय जनता पार्टी रेडी छे, एटला माटे रेडी छे कि देशमां नरेन्द्र मोदी साहेबनी सरकारना माध्यमथी समस्त प्रजाजनों हिंदुस्तानी जनतानुं भलुं थयुं छे। गुजरातमां विजयभाई रूपाणीनी नितिनभाई पटेलनी भाजप सरकार हेठळ समस्त गुजरातनी जनतानी साचा अर्थमां सेवा करी छे अने प्रदेश अध्यक्ष सी आर पाटीलजीना नेतृत्वमां भारतीय जनता पार्टीनी अमारी समग्र टीम एक एक्टिवली संगठनात्मक रीते पूरी ताकत थी। एटले सरकारना कामों अने संगठनना कार्यकर्ताओनी मेहनत, पार्टीनुं नेतृत्व आ बधाना समन्वयथी अमे संपूर्णपणे तालुका पंचायत, जिला पंचायत, नगरपालिका, महानगरपालिका बधी सीटों जीतवाना छे। आ विश्वास साथे, विजयना विश्वास साथे लोको वच्चे अमे जई रह्या छीए त्यारे लोकोनो प्रेम, सहयोग, समर्थन मळी रह्युं छे अने आ चूंटणीओ फेब्रुआरीमां आवी रही छे। आजे चूंटणी पंचनी जयारे प्रेस कॉन्फरन्स चालू छे त्यारे हूँ बहु विश्वास साथे कहू छू गुजरातनी तमाम जिला पंचायत, तालुका पंचायत, छ महानगर अने बधी ज नगरपालिकामां कमलनो झंडो, भाजपनो झंडो लहेराशे। धनસુખભાઈ, 2015માં પણ અમુક ફેક્ટર નડ્યા હતા, નગરપાલિકા, જિલ્લા પંચાયત ભાજપને ખોવી પડી હતી, આ વખતે શું સ્થિતિ છે? બધી જ મહાનગરપાલિકા આવી હતી, કોંગ્રેસે વિધાનસભાની ગત સામાન્ય ચૂંટણીમાં ખૂબ પ્રપંચો કર્યા, અનેક ગુજરાતને અશાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો, નાતિવાદના ઝેર રેડવાનો પ્રયાસ કર્યો, પણ ગુજરાતની જનતાનું સલામ કરું છું, એમને નમન કરું છું કે ગુજરાતની જનતાએ હંમેશા ગુજરાતી તરીકે એક શાંતિનું પ્રતીક મહાત્મા ગાંધીને, સરદાર પટેલનું ગુજરાત, નરેન્દ્ર મોદી સાહેબના, અમિત શાહજીનું ગુજરાત છે, ત્યારે એ ગુજરાતની પ્રજાએ, સમજુ પ્રજાએ કમળ સાથે, વિકાસ સાથે, ભાજપ સાથે જોડાય અને વિધાનસભામાં લાગ લગાટ છઠ્ઠી વાર ભારતીય જનતા પાર્ટીની કમળની સરકાર બનાવી। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કોર્પોરેશનની ચૂંટણી વખતે પણ અનેક કાવા દાવા કર્યા, મહાનગરમાં ઝંડો ભાજપનો લહેરાયો, નગરપાલિકામાં પણ આવ્યું, પણ તાલુકા અને જિલ્લા પંચાયતમાં જ્યારે અમને મુશ્કેલી પડી, પણ આ વખતે ગ્રામ્ય પ્રજાનો, ખેડૂતનો, કિસાનોની ભરપૂર સેવા દેશની નરેન્દ્ર મોદી સાહેબની સરકાર, ગુજરાતની વિજયભાઈ રૂપાણીની સરકારે કર્યું છે અને પાટીલજીના નેતૃત્વમાં પ્રત્યેક કાર્યકર્તા પેજ કમિટી બનાવીને પેજ સભ્યના ઘર ઘર સુધી ભાજપનું ઘર, મારું ઘર નહીં, પ્રત્યેક ઘર ભાજપનું ઘર, ગુજરાતનો કાયાપલ, ભાજપ નથી કોઈ વિકલ્પ, આ સૂત્ર સાથે અમે જવા રહ્યા છીએ। એટલે વિકાસની યાત્રા લઈને કાર્યકર્તાની મહેનતથી, પેજ સમિતિના સભ્યોના સહયોગથી અને ગુજરાતની જનતાના પ્રેમથી ફરી આ સ્થાનિક સ્વરાજની બધી ચૂંટણીઓમાં અમે જીતશું એ વિશ્વાસ સાથે અમે આગળ વધી રહ્યા છીએ। ધનસુખભાઈ, અંતિમ પ્રશ્ન પૂછું છું, જેમ કીધું કે પ્રદેશ પ્રમુખ પાટીલના નેતૃત્વમાં પેટા ચૂંટણીમાં તો વિજય મળ્યો, પરંતુ હવે જે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં તમે જે બૂથ પેજ આ બધા જે થયું છે એને કારણે તમને કઈ રીતની આશા છે? કારણ કે 182 પહેલાનું રિહર્સલ છે, શું કહેશો? ચોક્કસ, ગઈ 8 વિધાનસભાની પેટા ચૂંટણી અને મહત્તમ 8 સીટો કોંગ્રેસની સીટો હતી, આઝાદી પછી એક એવી ઘણી સીટો હતો કે અમે એકે વાર જીત્યા નથી, પણ અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી જે પેજ પ્રમુખની જે વ્યવસ્થા હતી એમાં એક નવો ઉમેરો કર્યો, પેજ સમિતિનો અને પેજ સમિતિના પ્રયોગો અમે 8 વિધાનસભામાં સફળ રહ્યા અને ગુજરાત સરકાર રૂપાણી સાહેબના નેતૃત્વમાં અને પાટીલજીના નેતૃત્વમાં ચૂંટણી લડાઈને 8 વિધાનસભામાં ક્યાંક 50,000, ક્યાંક 60,000, ક્યાંક 70,000, ક્યાંક 20,000, ક્યાંક 17,000 જેવી જંગી લીડથી અમે જીત્યા છીએ। એ વિજયના વિશ્વાસ સાથે સમગ્ર રીતે સરકાર અને સંગઠનના સહયોગથી ગુજરાતની પ્રજાનો પ્રેમ અમે જેમ જીત્યા છીએ એમ ફરી આ સ્થાનિક સ્વરાજમાં અમે જીતીશું એ વિશ્વાસ સાથે કાર્યકર્તા આજ તૈયાર છે, કમળ લડે છે, ભાવથી કાર્યકર્તા મિત્રો આજ જંગમાં છે અને ભારે બહુમતી બધી સીટો જીતશો એ અમને વિશ્વાસ છે। તો આ તો ધનસુખભાઈ ભંડેરી અને સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જેમ 8 પેટા ચૂંટણી પાટીલના નેતૃત્વમાં લડાણી હતી એ જ રીતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ભાજપનું કમળ ખીલશે। 2015ની વાત જુદી હતી, પરંતુ 2021ની આ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવું તેમણે અત્યારથી જ કટિબદ્ધતા વ્યક્ત કરી છે। કેમેરામેન જય ભીંડે સાથે ધર્મેશ વૈદ, રાજકોટ।